મેઘરજ તાલુકાના પટેલ છાપરા ગામે જર્જરિત પાણીની ટાંકીથી ભયનો માહોલ. અરવલ્લી જિલ્લામાં ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં જર્જરિત ટાંકીથી ઘણા વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળે છે, ત્યારે આવી ઘટના ફરી એકવાર સામે આવી છે જેમાં મેઘરજ તાલુકાના પટેલ છાપરા ગામે 25-30 વર્ષ જૂની પાણીની ટાંકી આવેલી છે જે જર્જરિત હાલતમાં છે. ત્યારે 15 દિવસ પહેલાં આ જર્જરિત પાણીની ટાંકીનો ઉપરના છતનો ભાગ તૂટીને પડી ગયો હતો, છતાં ગામના લોકો પોતાના જીવને જોખમમાં મૂકી એ જ ટાંકીએ મહિલાઓ પાણી ભરવા જતી હોય છે. આ ગામની વસ્તી આશરે 300 જેટલી છે, ત્યારે મહિલાઓના જણાવ્યા મુજબ મહિલાઓ રોજે ટાંકીથી પાણી ભરે છે અને એમને આ જર્જરિત ટાંકીથી ભય રહે છે કે ક્યાંક જો આ પાણી ભરવા જઈએ તો કોઈ મોટી હોનારત ના બને અને કોઈ નિર્દોષ એનો ભોગ ના બને એવો ભય સતાવે છે. રિપોર્ટર હિતેન્દ્ર પટેલ. હું પટેલ મોતીભાઈ, આ પટેલ છાપરા ગામનું નાગરિક છું. ગામમાં પાણીની ખૂબ વિકટ સમસ્યા છે. અત્યાર સુધી સરકારની એક જ માત્ર આ ટોકી હતી જે અત્યારે આપ જોઈ શકો છો કે જર્જરિત હાલતમાં છે. ઉપરનું ધાબુ અંદર તૂટી પડેલું છે. અહીં નજીકમાં પાણી જે ભરતા પણ બહેનોને પણ બીક લાગે એવી પરિસ્થિતિ છે. એટલે સત્વરે સરકારશ્રી આના ઉપર ધ્યાન આપે અને તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયતની જે કોઈ ગ્રાન્ટો હોય એમાંથી આનું આયોજન કરી અને સત્વરે પાણીની વ્યવસ્થા થાય એવી મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે. પટેલ નીતિશ કુમાર કનુભાઈ, ગામ પટેલ છાપડા. હું ઈશ્રી ગ્રુપ ગ્રામ પંચાયતના 9મા વોર્ડનો સભ્ય છું. અહીંયા મારા ગામમાં પાણીનો સ્કોપ માટે એક જૂની ટાંકી હતી જે અત્યારે હાલ જર્જરિત હાલતમાં અંદરનો ઉપરનો છત તૂટી પડેલી છે અને ગામના પાણીનો આ એક જ સ્કોપ છે. પીવાનું પાણી પણ અહીંયાથી જ ભરાય છે અને ગામમાં વાપરવાનું પાણી પણ અહીંયાથી જ ભરાય છે. જે તૂટી પડતો ગામ લોકોએ મને જાણ કરી તો મેં તાલુકામાં અને ઈશ્રી ગ્રુપ ગ્રામ પંચાયતમાં લેખિત જાણ કરેલી છે. આજ લગભગ 10-15 દિવસ થઈ ગયા છે, તે છતાં કોઈ એક્શન લેવાયું નથી. અને અહીંયા ગામની દરેક મહિલાઓ અહીંયા પાણી ભરવા આવું છે તો જેથી કરીને કોઈ નુકસાન ન થાય એ બદલ હું આપશ્રીને નમ્ર અપીલ કરું છું કે સત્વરે કોઈ પણ સંજોગોમાં અમને નવી ટાંકી મળી રહે અને પાણીનો સ્કોપ ગામમાં ચાલુ રહે એવી મારી આપને નમ્ર અપીલ છે.